ફોટા માણા હાર પહેરી જાય ને એની હારું. તમે હાર અમે તો આટલા વખતથી આવીએ છે, પણ જેનું ગામ હોય એને તો ન્યાય મળવો જોઈએ ને, અને એ તો વાસ્તવિકતા હશે. જો અમારું ઉત્તમદા બેઠા છે એ ગામ હાચવે, અહીંયા કૃષ્ણ પ્રસાદ સ્વામી બેઠા છે એમને નિર્માણ કર્યું, વાસ્તવ ચરણ સ્વામી આ બધા સંતોએ, અને બ્રહ્મવિહારી સ્વામી એમને તમને બધાને પ્રેરણા કરીને અમારે ભગત 20 ફૂટનો હાર કેટલી વખત વાળ્યો તો એ અડી તો ગયો જ હેઠે, પણ આ છે ને તમારું ગામ ઐતિહાસિક ગામ છે આપણા સંપ્રદાય માટે, કારણ કે જૂની જૂની વાતો તો ઘણી સાંભળી અને જાણીએ છે રાજા રજવાડા વખતની, આ બધા વડીલોને ખબર હશે, પણ આ ગામથી નીકળતા એટલા માટે છે કેમ કે મારો જન્મ એને તો થયો ને તારનામાં બચ્ચન ભગત અહીંયાના સેવામાં છે ઠાકોરજીની, અને મોટા બાપજી છે ને મોબચંગ વગત ભગત વગર ક્યાંય જતા નતા. જો આ પ્રવીણ ભગત પ્રવીણભાઈ બેઠા છે, આ જગદીશભાઈ બેઠા છે, બધા જોડે જ હતા, એવા નિખાલસ માણસો બધાએ, અને એવાને એવા નિખાલસ તમે હજી પણ છો અને કાયમ રહેજો, હું તો આવું માનું છું. હમણે સ્વામી કીધું કે ગુટકા કે શું કીધું જે સોપારી ખાતા હોય, પણ કોઈનું જીવ ના ખાવું, ઓલું તો બંધ થઈ જશે ધીરે ધીરે, એ બધું જશે. જો પહેલાં બહુ ગામોગામ આના આની જ કથાઓ કરતા હતા આપણે બધાએ, પહેલાં બહુ ચાલતું હતું ને આ બાજુ ઝાલાવાડમાં, બધા માવા વધારે હાલતા હતા, પણ ધીરે ધીરે ઓછું બધું થશે. પણ વાસ્તવિકતામાં જો જરૂરિયાત હોય ને તો નિખાલસતાની છે, પ્રેમની છે અને લાગણીની છે, અને એ આપણા ગામની અંદર છે. કેમ કે અમને સ્વામીએ વાત કરી, રામજી મંદિરમાં કથા કરી, એ ગમે ત્યાં કરી, અમે કેટલી કેટલા ગામોની અંદર રામજી મંદિરમાં કથાઓ કરી છે અને સભાઓ કરેલી છે. ભગવાન તો આપણા છે ને, એ માતાજી હોય, રામજી રામ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, મહાદેવજી હોય, હરવડે જેના ઈષ્ટદેવ છે એના માટે સર્વોપરી છે. અને આજે બધું આખું ગામ ભેગું થઈ અને ભગવાનનો ઉત્સવ ઉજવ્યો છે. આ ખાલી 20મો પાટોત્સવ નથી, આ ભગવાનનો ઉત્સવ છે અને ભગવાનના ગુણગાન કરવાનો ઉત્સવ છે. એટલા માટે બધા ભેગા મળીને ખૂબ આનંદથી, આપણે ઉત્સવ માણી રહ્યા છીએ. નાથા ભગત હતા, એમના મોટા ભાઈ હમણાં સુધી આવતા, તમને ખબર નહીં હે, રઘુનાથભાઈ તો તમે જાણતા હશો, અમે બીજા નામથી જાણતા, વજુભાઈ
બધા તમારા ગામના છે ને, જો અમારા કેટલા નિકટ નાથા ભગત હતા ને, તો ગાડી હંકાલતા હલાવતા હલાવતા હોઈ જતા હતા, તો એ ગાડી હાલતી હતી. આમાંથી જ નક્કી કરી લેવાનું કે આપણે હોઈ જઈએ ને તો ભગવાન ગાડી હલાવી નાખે. આ સાચી વાત છે. મને આ વાસ્તવિકતામાં કહું છું, નાનપણથી ખબર છે. મને આમ પેલો જગ ભરીને બેઠા હોય ને, ઉનાળો બહુ જ્યારે વૈશાખનો ઉનાળો હોય ત્યારે આ ક્યાં એસી ફેસી હતા બધા, બપોર બેઠા હોય બધા, અમે તો લીંબુ શરબત બનાવીને લાવે અને માટલાનું પાણી હોય ને થોડુંક ટાઢું હોય તો આમ હાથમાં લઈને બેઠા બેઠા હોઈ જાય, આમ ભૂળ લઈને હેઠું પડે. આ બધી વાતો સરસ છે. જો કેટલી બધી વાતોથી કેટલી બધી વાતો યાદ રહેશે, એમાંથી તમારું ગામ યાદ રહે, એમાંથી તમે યાદ રહો, એમાંથી ભગવાન યાદ રહે. આ વાત સ્વામિનારાયણ ભગવાને કીધેલી છે કે ઉત્સવ સમયે એટલા માટે કરીએ કે હરિભક્તો સંતો અને જે નિમિત્તે કરીને પછી ભગવાન યાદ રહી જાય. અને એ મોહબ્બત સંઘ ભગત ને નાસા ભગત ને અમારા મહાદેવ ભગત, બીજા કોઈ રહે છે? ત્રિપુટી તો છે જ, બીજા આવે તો વાંધો નથી ના. એટલે જો બધાના વ્યવસાય જુદા થઈ ગયા, દુનિયા જુદી થઈ ગઈ, હવે આ પંક્તિમાં જ કોક નથી આવતું ને બીચે જ લાવા. અને આ બધા છે ને ઘરે રહીને, અમારા ઘરે રહીને અમારા પરિવાર તરીકે રહેલા છે. આ વાસ્તવિકતામાં કહું છું. જેને પોતાનું જીવન ભગવાનને સમર્પણ કર્યું હોય અને વિના કોઈ શરતે, આજે અયોધ્યા પ્રસાદ દાદાનો મેળો છે એ ગમે તે જાય તો એ મહાદેવ આપણા મોહબ્બત સંઘ ભગતને જ યાદ કરે. એટલે વિચાર કરીએ કે એને કેટલું સમર્પણ ભગવાન માટે કર્યું હશે તો એક વ્યક્તિ યાદ રહેશે, નહીં તો કોઈ મસાણે જઈને પાછો આવે ને તો એ ભૂલી જાય લોકો. આ વાસ્તવિકતા છે, તમે જાણો છો. એ હોય સંસારનો વૈરાગ એટલે જ કહેવાય છે, સંસાર ઉડી જાય ને પછી ભૂલી જાય. ના, આજે આ બધા લોકો એને બધા યાદ કરે છે, સ્મરણ કરે છે, કેટલા બધા લોકો અને અમારો પરિવારને બધા પણ. એટલે આજે તો ખૂબ આનંદ આવ્યો. ઘણા વખતથી અહીંયા તો કે આયા, કેટલો ટાઈમ છે મને તો ખબર નથી ક્યારે આવ્યો, ક્યારે આવ્યો ખબર નથી. આવ્યો પહેલી વાર આવ્યો ને, તમે બોલાવો નહીં તો આપણે આટલું બધું માંડવા માંડવા કંઈ કરવાની જરૂર નથી, એમને હેડે આવીશું. હા, ગામડા ગામમાં જે સુખ અને આનંદ છે ને, આ વાસ્તવિકતા કહો, એ ઈંટો ને સિમેન્ટના મહેલોમાં નથી. આ હકીકત છે. અને એ સરળતા, એ હેત, એ લાગણી, એ પ્રેમ આજે આ ગામડાઓમાં જોવા મળે છે. અને હું તો હિમાયતી છું જ, ગામડાઓ જોઈને અંતરમાં ટાઢક વળે. આ વાસ્તવિકતા કહું છું, તમારો વખાણ કરવા નથી કહેતો. આ બધા સંતો બેઠા છે, કોઈ ખોટું કે હું ગામડા જવાનું ના પાડું. મન કોઈ એવું કે અમદાવાદમાં ક્યાંક પધરામણી જવાય તો હું જવું નહીં જિંદગીમાં, તમે સાંભળશો એ નહીં કંઈ. પણ ગામડા હોય તો હું તૈયાર થઈ જઉં છું, કેમકે ગામડા છે ને આપણે જીવન દોરી છે અને ત્યાંથી આપણું ઉદ્ભવ સ્થાન છે. એટલે ખૂબ આનંદ થયો જો બધા
હરિભક્તો ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ બધાએ ખૂબ સેવા કરી. આ બધા અમારા પરિવાર છે, આ જો આપના બહુ રખડ્યા છે બધા, બાપજી પહેરા પ્રવીણભાઈ ને પછી સેંધાભાઈ કેટલું ફર્યા. આ બધી બહુ ત્યાગની વસ્તુ બહુ મોટી છે. આજે વાત કરવી બહુ સહેલી પડે, પણ આજે તમે પાંચ દાડા સુધી અહીંયા કથા સાંભળવા બેઠા તો અઘરું નથી? અઘરું નથી બાપા? તમે ડોકું આમ હલાવ્યું એટલે મેં કીધું તમને લાગ્યું છે અઘરું. મને જ લાગે છે, મને તો અડધો કલાકમાં અઘરું લાગવા માંડે. એટલે મેં સ્વામીને કીધું મેં હાર પહેરાવો તમે, તારે હું મુખારવીને જોઈશ, દર્શન કરીશ. કેમ કે આવા હરિભક્તોને દર્શન કરવા ક્યાં મળે? વસ્તુ એ છે કે જો આ બધા ત્યાગ વૈરાગની વ્યાખ્યા જૂના સમયમાં હતું એવું નથી. આજે આવા ગામની અંદર આટલી વ્યવસ્થા કરવી, બધાને સાચવવા, અને પછી અમારે સ્વામી કીધું અમને ધુમાડાબંધ ગામ છે અને બહુ સારું, બધા ભેગા મળીને જમે ને એનાથી સારું કોઈ વસ્તુ જ ના કહેવાય દુનિયામાં. લોકો કે ગંગામાં જઈને નાહો ને પાપ બળે એવું કંઈ નથી, ભેગા મળીને ખાવો ને તો બધા પાપ બળી જાય. હા, કેમ કે મનની તિરાડો તૂટી જાય. ગામ ગપટા મારીએ કે ગમે તે કરીએ, પણ એ ભગવાનનો પ્રસાદ ભેગા મળીને જમીએ ને એટલે પછી બધા જે ખોટી તિરાડો પડી હોય નીકળી જાય. આવું તો મારું માનવું છે, અને હું જોઈને આવ્યો હમણાં ત્યાં થઈને જ આવ્યો. લાડવા હતા, મોહન થાળા હતો, અને ખમણ હતા, અને રોટલી ઉપર ઘી ચોપડાતું હતું. તમને એટલે કહું મોઢામાં પાણી આવે. અને શાક હતા, બીજું કંઈ હતું ભાત હતા, બોલો, ઉપર દાડમ બાળમ નાખેલા ફર્સ્ટ ક્લાસ. હુકી ભાજી હતી, પણ હુકી હતી જ નહીં, અંદર તેલ જ તળતું હતું. આનંદ છે ને, જો ભગવાન મળ્યા નહીં તો આજે દુનિયાની અંદર લોકો ભૂખ્યા મારી નાખે છે. તમે જો કે આમ કરો, મંગળવાર કરો, આજ કયો વાર છે ભાઈ? કે સોમવાર કરજો. હવે આજે કે તમને કોઈ સોમવાર કરો તો મૂડ મરી જાય કે નહીં? એમ થાય કે ચા કર્યું પાછું આવું થાય ને. જો ભૂલેથી આજે તમને કે આજ સોમવાર કરવાનો છે મહાદેવજીનો, બધા દિવસમાં બધા ભગવાન ફિટ કરતી હતા. બોલો, ભગવાને ક્યાંય કીધું નથી કે મને ફિટ કરીને ઉપવાસ કરીને મરી જાઓ. મારા ભગવાને એટલું ખાલી કીધું છે કે બધી વસ્તુનું બેલેન્સ રાખવું, વધારે ના કરવું, ઓછું ના કરવું. તકલીફ આપણા બધાની એ છે કે કાં ભગવાને કીધું એ હાવ ઓછું લાગે છે, અને કાં તો એમ થાય કે આટલું બધું કહી દીધું છે, પણ ભગવાને માપનું કીધું છે. અને વિચાર કરીએ કે આજે જો ભગવાન 20 વર્ષ આપણા ગામની અંદર થયા, અને એ જલસાથી તમતારે આખું ગામ ધુમાડાબંધ જમે, એની જ મજા હશે, બીજી શું મજા લેવાની. અને આ યાદ રહે આપણને, ઉત્સવ સમય આ યાદ રહે તો પછી આપણું કામ થઈ જાય, અને સારું છે એવું. કારણ કે હું તો પહેલી વખત આવ્યો એવું મને ખબર પડી, પણ કોઈક દિવસ પાછા ભટકાશું. કેમ ના મળીએ ને? ક્યાં છેટું ગામ છે? લીમડીથી 5 કિલોમીટર થાય છે, 5-6 કિલોમીટર થતું હશે, બહુ જાજું નથી. લીમડીનાય ઘણા બધા આવ્યા છે. લીમડી સાચવી રાખો, ઠીક છે, આ ગામ સાચવી રાખજો બાપા. આ બધા ગામો છે ને, આ બધા ભગવાન આવા ગામમાં આવીને જ વસે,
એ જ્યાં નિખાલસતા હોય, હું તો એવું માનું છું. તો જ્યાં ધોંગ ધપાટ આવે ને ત્યાં ભગવાન જતા રહે, જ્યાં આડું અવડું બધું આમ બધું એવું બધું શણગાર ભરેન કરે ને ખોટું વખાણ કરે ને હું તમારા ખોટા વખાણ કહું ને તમે મારા ખોટા વખાણ કહો, તો ભગવાન જ જતા રહે ને ત્યાં જાય, ભગવાન ત્યાં સુધી રહે. એ કે આ ધતિંગ જ હાલે છે. પણ આજે જોઈને એ આનંદ થાય કે આમ એવો નિખાલસ પ્રજા આપણા ગામની અંદર. હું તો અહીંયા કણે પહેલાં ભાઈ ઓલા પાણી ના ઓલા નળા ભરીને પડ્યા હતા ને અહીંયા કણે બેઠા હતા અમુક હરિભક્તો અને અમુક ભાભાગે બેઠા હતા ને અમુક લાંબા સહીને બેઠા હતા ને એને જોઈને જ એટલો રાજી થઈ ગયો હતો. મેં કે જિંદગી તો આજ જીવે છે, હા આપણે બધા દુઃખી ગયા છે. સાચું પાણી તમે સીન નતો જોયો, મારા ભેગા સંતો હતા, તમે મેં તો જોયો હતો. મુક્ત સ્વામી કેવા જલસા બેઠા હતા. મેં કહું આપણે સભામાં ખોટા જઈએ. સાચી મજા તો લેનાર તો કોઈક બીજા જ છે. પણ વધારે જો હવે 12:05 થઈ એટલે તમને મેં મોઢામાં પાણીની તો વાત કરી દીધી, જાજુ કેવું નથી. પણ ત્યાં રસોડામાં આ તાપમાં આટલી બધી સેવા બધા કરે છે, આપણા ગામના લોકો છે, આજુબાજુના લોકો છે, તમે બધાએ આટલું તપ કર્યું છે 5 દાડા સુધી, એટલે હવે વધારે સમય નથી લેવો. બધા યજમાન છે, જે જે હરિભક્તોએ પ્રેરણા કરી, સંતોએ પ્રેરણા કરી અને આટલું બધું તમે તપ કર્યું, બધા નાના મોટા હરિભક્તોએ જે સેવા કરી છે અને સેવા રૂપિયા માત્રથી નહીં, પલાઠી માં બેહું ને એ બહુ મોટી સેવા છે, એ બહુ મોટી સેવા છે. હવે તો ઠીક છે, ખુરશીઓ આવી છે, બધા વડીલો તો એમાં ફાવતું નથી વડીલોને. પણ વસ્તુ એ છે, બહુ અઘરું છે, પગ બાંધીને બેહી રહેવું બહુ અઘરું છે અને હકણા રહીને આ કે માણસ, આ તો દુનિયા છે. પણ આજે ભાગ્યશાળી છીએ આપણે, આવો સરસ ઉત્સવ થયો, ખૂબ આનંદ થયો, અંદરથી આનંદ થયો. અને બસ એ જ પ્રાર્થના કરીએ કે આપણા ગામો પર ભગવાન ખૂબ દયા કરે. તમારામાં જેટલો સંપ છે આખા ગામમાં, એ સંપ હંમેશા જળવાઈને રહે અને તમારા દીકરા દીકરીઓ, વડીલો, બહેનો, ભાઈઓ, દીકરા દીકરીઓ બધાએને મહારાજ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને દરેકનું મંગળ કરે, ખૂબ સુખ્યા કરે, એ જ જનાર્દન ચરણો પ્રાર્થના.